नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 2 एसिड बेज अने क्षार, जेमा प्रश्न नंबर 44 समझाओ प्रबल एसिड अने निर्बल एसिड। तो प्रश्न नंबर 44 प्रबल एसिड अने निर्बल एसिड ये आपणे व्हाइट बोर्ड पर भणीशुं। तो व्हाइट बोर्ड पर आपणे जईए, सौथी पहेला आपणे भणीशुं प्रबल एसिड। प्रबल एसिड कोने कहेवामां आवे? तो हाइड्रोक्लोरिक एसिड, सल्फ्यूरिक एसिड अने नाइट्रिक एसिड, आ त्रण एसिड ने प्रबल एसिड कहे छे। हवे प्रबल एसिडनी व्याख्या शुं छे? तो ध्यान आपो, जे एसिड ने पानी में ओगाड़वामां आवे, शुं जे एसिड ने शेमां ओगाड़वामां आवे? पानी में, ते एसिडनुं संपूर्ण आयनीकरण थाय तो एने प्रबल एसिड कहेवाय। तो एवा एसिड ने शुं कहेवाय? प्रबल। जे एसिड ने पानी में नाखता तेनुं संपूर्ण आयनीकरण थाय। संपूर्ण आयनीकरण एटले संपूर्ण धनायन अने ऋणायन छूटा पड़ी जाए, संपूर्ण आयनीकरण थाय तेवा एसिड ने प्रबल एसिड कहेवामां आवे। एटले के प्रबल एसिड ने तमे ज्यारे पाणीनी अंदर नाखो छो एटले एनुं संपूर्ण आयनीकरण थाय, एटले एनो जेटलो पण धन आयन छे ए बधो H3O प्लस बनीने छूटो पड़ी जाए, अने जेटलो पण ऋण आयन छे ते माइनस ऋण आयन स्वरूपे द्रावणमां छूटो पड़ी जाए। ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડની સાંદ્રતા 1 મોલારિટી છે, એને આપણે પાણીમાં નાખીએ તો પાણીની અંદર 1 મોલારિટી તમને H3O પ્લસ આયન મળે અને 1 મોલારિટી ક્લોરિન માઇનસ આયન મળે। તો હાઇડ્રોક્લોરિક એસિડ કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે। બીજું ઉદાહરણ લઈએ પ્રબળ એસિડનું, H2SO4। ધારો કે H2SO4ની સાંદ્રતા 1 મોલારિટી છે, એને પાણીની અંદર નાખીએ તો H3O પ્લસ આપણને કેટલા મળે છે? 2 મોલારિટી, કારણ કે જો હાઇડ્રોજન એસિડમાં કેટલા છે? 2, એટલે 2 મોલારિટી H3O પ્લસ, અને SO4 માઇનસ 2 આયન 1 મોલારિટી મળે છે। એટલે કે સલ્ફ્યુરિક એસિડ એ પણ કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે। હવે બેટા આપણે વાત કરીએ નિર્બળ એસિડની। કોની વાત કરીએ? નિર્બળ એસિડની। નિર્બળ એસિડ કોને કહેવામાં આવે? તો નિર્બળ એસિડ એટલે કે એસિટિક એસિડ, જે વિનેગરમાં જોવા મળે, લેક્ટિક એસિડ, જે દહીં અને છાશમાં જોવા મળે, સાઇટ્રિક એસિડ, જે લીંબુ અને નારંગીમાં જોવા મળે, ટાર્ટરિક એસિડ, જે આમલીમાં જોવા મળે, ઓક્ઝેલિક એસિડ, જે ટામેટામાં જોવા મળે છે। એટલે કે જે એસિડને તમે પાણીમાં ઉમેરો અને તે એસિડનું અપૂર્ણ એટલે કે આંશિક અધૂરું આયનીકરણ થાય, ધનાયન પણ પૂરેપૂરા છૂટા ન પડે અને ઋણ પણ પૂરેપૂરા છૂટા પડે નહીં, એવા એસિડને નિર્બળ એસિડ કહેવામાં આવે। તેવા એસિડને શું કહેવામાં આવે? નિર્બળ એસિડ। તો આપણે નિર્બળ એસિડનું એક ઉદાહરણ લઈએ, CH3COOH, એસિટિક એસિડ, જેની 1 મોલારિટીની સાંદ્રતા છે, એને તમે પાણીમાં નાખો તો તમને ધન અને ઋણ આયન તમને વ્યવસ્થિત મળે નહીં, કેટલા મોલારિટી મળશે તે નક્કી થાય નહીં। પ્રબળ એસિડ એમાં તો ધન અને ઋણ બધો જ આયન એક સરખો ઉત્પન્ન થાય, પણ નિર્બળ એસિડની અંદર ઉત્પન્ન થતો ધન આયન અને ઋણ આયનની સાંદ્રતા બહુ ઓછી હોય છે, 2-3% જ તેની સાંદ્રતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન નંબર 44 પૂર્ણ થાય છે।